નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર જે મળી રહ્યા છે. નવસારીથી આદિવાસી મહિલા પંચની રેલીના ફોટાના દુરુપયોગને લઈને માહિતી સામે આવી છે. બલિસ્તાન ટાઈગર સેનાના જિલ્લા પ્રમુખે આ અંગેના આક્ષેપો કર્યા છે. નવસારી જિલ્લા બલિસ્તાન ટાઈગર સેનાના પ્રમુખે આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે. ફોટાના દુરુપયોગ વિશે ફેસબુક પર પોસ્ટ મૂકી 14 ફેબ્રુઆરીએ આયોજિત રાહુલ ગાંધીના કાર્યક્રમમાં બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ તાત્કાલિક આ બાબતે માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. પોતાના દુરુપયોગને લઈને કહેવામાં આવ્યું છે, આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી મહિલા પંચની રેલીના ફોટાનો દુરુપયોગ થયો હોવાની બાબત કહેવામાં આવી રહી છે. વધુ માહિતી આપશે સંવાદદાતા રાજન રાજપૂત. રાજન, આ અંગેની શું વધુ વિગતો? બિલકુલ વિધાતા, આ અંગે જો આપને વિગતો જણાવું તો આગામી 14મીએ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ આદિવાસી વિસ્તારની અંદર સૌથી મોટો વિવાદ એક વકર્યો છે એવું કહીએ તો ખોટું નથી. થોડા દિવસો અગાઉ જે નવસારી ખાતે આદિવાસી મહિલા પંચ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, હવે એ રેલીના ફોટોગ્રાફ જે છે એનો દુરુપયોગ કરાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસના માથે થઈ રહ્યો છે. અને એ આક્ષેપ આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી બલિસ્તાન ટાઈગર સેના દ્વારા કરવામાં આવ્યો છે. અને બલિસ્તાન ટાઈગર સેનાના જે સમર્થકો છે તેમણે સોશિયલ મીડિયામાં આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જો કોંગ્રેસ પક્ષ દ્વારા આ બાબતે માફી માંગવામાં નહીં આવે તો આગામી જે રાહુલ ગાંધીનો 14 તારીખનો કાર્યક્રમ દક્ષિણ ગુજરાતના ધરમપુર ખાતે થઈ રહ્યો છે એ કાર્યક્રમનો પણ બહિષ્કાર કરવામાં આવે તેવી તે લોકો સોશિયલ મીડિયા ઉપર બળાપો ઠાલવી રહ્યા છે. અને સમગ્ર બાબતને લઈને જો આ વિવાદ વધુ વકરે તો ખાસ કરીને આદિવાસી પટ્ટાની અંદર દક્ષિણ ગુજરાતમાં જે મહત્વનો એક ભાગ છે, મહત્વની જે સંખ્યા છે, બહુમતીમાં છે આદિવાસી સમાજ, તો જેને લઈને કોંગ્રેસને એક મોટું નુકસાન થઈ શકે એવી પણ સ્થિતિ નિર્માણ થઈ શકે છે. અને તાત્કાલિક આ બીટીએસના જે સમર્થકો છે ટાઈગર સેનાના તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષે જે આ દુરુપયોગ કર્યો છે ફોટાનો એ તાત્કાલિક સ્વીકારે અને કોંગ્રેસ પક્ષ આ બાબતે માફી માંગે તેવી પણ તેઓ રજૂઆત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે. જી રાજન, આભાર માહિતી બદલ. વાત કરીએ અમદાવાદની, જ્યાં બાપુનગરમાં પતિ પત્ની વચ્ચેનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટર પતિએ પત્નીના નામે ગાડી ખરીદી હતી અને હવે બંને વચ્ચે અણબનાવ થતા પત્નીએ પતિ સામે ભરણ પોષણનો દાવો કર્યો છે. આ વિવાદ વચ્ચે હવે પતિએ પત્નીના નામે લીધેલી ગાડી વેચવી છે. જોકે પત્નીના નામે ગાડી હોવાથી પત્ની હવે ગાડી વેચવા માટે સહી કરવા માટે પૈસાની માંગ કરી રહી છે. પતિને ગાડી વેચવા દેવા પત્નીએ ₹1.25 લાખ માંગ્યા છે. જોકે હવે પત્નીએ આચીઓમાં ખોટી વાંધા અરજી પણ કરી અને ગાડી ન વેચવાની માંગ કરી છે. પતિ પત્નીની ગાડીનો જે વિવાદ છે બાપુનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. માહિતી આપશે સંવાદદાતા હરમેશ. હરમેશ, જે પતિ પત્ની વચ્ચેનો અણબનાવ છે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, શું આખો મામલો છે, શું વિગતો છે? ચોક્કસથી, બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક ડોક્ટર પતિ છે, તેઓએ તેમની પત્ની સામે ફરિયાદ દાખલ કરાવી છે. વાત એવી છે કે થોડા સમય પહેલા આ જે પતિ પત્ની છે તે લોકોએ પ્રેમ લગ્ન કર્યા હતા, બંનેનું જોઈન્ટ એકાઉન્ટ બેંકમાં હતું, ત્યારબાદ બંને એક ગાડી ખરીદી હતી, પરંતુ આ જે ગાડી છે તેનો મેન્ટેનન્સ વધારે આવતો હતો અને જેને લઈને ગેરેજમાં તે ગાડી આપી હતી, પરંતુ લાખો રૂપિયા ખર્ચ થતો હોવાથી આ ગાડી જે છે તે વેચવાનું નક્કી કર્યું હતું. પરંતુ જે ગાડી છે તે તેની પત્નીના નામે હતી અને જેને લઈને આ જે પત્ની છે તે પત્નીએ વેચવાની ના પાડી હતી અને પતિને જણાવ્યું હતું કે આરટીઓમાં જો કાર વેચવી હશે તો 1.25 લાખ રૂપિયા તેઓને આપવા પડશે. જેને લઈને પતિએ 1.25 લાખ તો ચૂકી દીધા, પરંતુ તેમ છતાં પણ આજે જે પત્ની છે તેને આરટીઓમાં વાંધા અરજી મૂકી હતી અને જે ફોર્મ હતું તે ફોર્મમાં સહી કરી ન હતી અને ગાડી વેચવાની ના પાડી દીધેલી હતી. વાત કરવામાં આવે તો આ બાબતને લઈને બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અરજી કરવામાં આવી હતી. અરજી ઉપરથી સાબિત થયું હતું અને જે પુરાવા પોલીસને મળ્યા તેના આધારે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે આ જે બંને પતિ પત્ની છે તે બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા અને જે પત્ની છે તેને તેના પતિ સામે ભરણ પોષણનો દાવો અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ કોર્ટમાં પણ ફરિયાદ કરેલી છે. હાલ સમગ્ર મામલાને લઈને પુરાવા એકત્રિત કરી બાપુનગર પોલીસે પત્નીની શોધખોળ હાથ ધરી અને બધું તપાસ શરૂ કરી છે. જી જી હરમેશ, આભાર માહિતી બદલ.
રાજકોટમાં બોગસ ડોક્ટર શ્યામ રાજાણીની પૂર્વ પત્નીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. કાશ્મીરા લાંબા સમયથી બેંગલુરુ રહેતી હતી, તેને લઈને વિગતો સામે આવીને ત્યારબાદ આ મામલે કાર્યવાહી થઈ છે. સરકારી દવાઓના જથ્થા ચોરીના ગુનામાં ધરપકડ કરી લેવાઈ છે. જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓએ જે ગુનો હતો તે દાખલ કરાવ્યો હતો અને તે બાબતને લઈને આ અંગે કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે ટૂંક સમયમાં શ્યામ રાજાણીના પિતાની પણ ધરપકડ થઈ શકે છે. રાજકોટની ઘટના છે જ્યાં બોગસ ડોક્ટર શ્યામ રાજાણીની પૂર્વ પત્નીની ધરપકડ કરવામાં આવી છે. વધુ માહિતી આપશે સંવાદદાતા હરીન. હરીન, આજે ધરપકડ કરવાની કાર્યવાહી જોવા મળી છે, શું છે વધુ વિગતો, શું માહિતી અંગેની? ચોક્કસ, જયારે શ્યામ રાજાણી બોગસ ડોક્ટર હોવાનું જે પ્રકરણ સામે આવ્યું હતું ત્યારે પોલીસની તપાસમાં શ્યામ રાજાણીની જે હોસ્પિટલ છે ત્યાંથી સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો અને તે બાદ આરોગ્ય જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ખાસ કરીને તપાસમાં શ્યામ રાજાણીની જે પૂર્વ પત્ની હતી કેસમાં તેના દ્વારા દવાઓ લેવાનો આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. સરકારી દવાનો જથ્થો છે તે ચોરીના ગુનામાં તેની ધરપકડ કરી છે અને 2016માં જે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફાર્માસિસ્ટ તરીકે શ્યામ રાજાણીની પૂર્વ પત્ની કરિશ્મા છે તે સેવા ફરજ આપતી હતી અને આનો વેરહાઉસનો જથ્થામાં ગોટાળો થયો હોવાનું પણ સામે આવ્યું છે અને ટૂંક સમયમાં હવે શ્યામ રાજાણીના પિતાની પણ ધરપકડ થઈ શકે છે. પ્રાથમિક દ્રષ્ટિએ જયારે પોલીસને શંકા હતી કે શ્યામ રાજાણીના પિતા જે સરકારી હોસ્પિટલમાં પહેલા કામ કરતા હતા અને તેના દ્વારા લેવામાં આવ્યો, પરંતુ અત્યારે જે વાતચીત સામે આવી છે, અત્યારે જે માહિતી સામે આવી છે તેના મુજબ શ્યામ રાજાણીની પૂર્વ પત્ની છે તેની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. જી, આભાર માહિતી બદલ. તો ટૂંક સમયમાં શ્યામ રાજાણીના પિતાની પણ ધરપકડ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દવાના જથ્થાની ચોરીને મામલે આ કાર્યવાહી હાથ ધરાઈ છે.